કેશોદના સોંદરડા બાયપાસ પાસે કાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે મહિલાઓના ઘટના સ્થળ પર જ મોત થયા હતા અને બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ ઘટના કાર ચાલકને અચાનક ઝોકું આવી જતા બની હતી. બંને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે જેતપુરના જેતલસર ચોકડી પાસે સર્જાયેલ અકસ્માતમાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, ત્યારે રોષે ભરાયેલા લોકોએ કાર પર રોષ ઠાલવ્યો હતો અને પોલીસ દ્વારા યુવાનો પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત પરિવારજનોએ લાશને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને પીએસઆઈ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી હતી. આ ઘટનાની જાણ થતાં આઈજી તથા એસપી સહિતનો પોલીસ કાફલો જેતપુર દોડી આવ્યો હતો અને જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવાની ઉચ્ચ અધિકારીઓ ખાતરી આપી હતી, જેથી 3 દિવસ બાદ પરિવારજનો દ્વારા મૃતક રિક્ષા ચાલકના દેહને સ્વીકારવામાં આવ્યો હતો. અમે અટાણે 12:30 વાગે અમે જે મારા ભાઈનું દુઃખદ અવસાન થયું હતું એક્સિડન્ટમાં, એ લાશ અટાણે અમે સંભાળી લઈએ છીએ અને એની તાત્કાલિક બદલી કરે એ સાહેબે પૂરેપૂરું કીધું છે, એટલે અમે આ લાશ સંભાળી લઈએ છીએ. એમની જે માંગણી હતી પોલીસની અતિશયોક્તિ વિરુદ્ધ, એ બાબતે પોલીસે આ નિર્ણય લીધું છે કે પોલીસ આ બાબતે એક ઇન્કવાયરી કરશે અને ઇન્કવાયરીના અંતે જે પોલીસ દોષી હોય એ પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ બાબતે ઇન્કવાયરી ઉપર જ રાખ્યું છે, ઇન્કવાયરીના અંતે જે નિર્ણય લેવામાં આવશે એ જ કહીશ.